ये है सूरती सरस या ताजा जमजमाट। आज बारिश गिरी तो हमारी वाइफ ने घर पे सरस या खाजा बनाया है। उसके हाथ का खाजा अच्छा रहता है, अच्छा लगता है। खाजा एकदम क्रिस्पी और अंदर ब्लैक पेपर का एकदम टेस्ट उभर के आ रहा है। एकदम बढ़िया सॉफ्ट और क्रिस्पी खाजा है। ये सूरती सरस या खाजा नाम ही सूरती से शुरू होता है क्योंकि ये पहले बनना सूरत में शुरू हुआ था और सूरत का एकदम बारिश में एकदम ज़्यादा खाया जाने वाला फरसाने है। एकदम बढ़िया सूरती सरस या खाजा एकदम बढ़िया है। तो चलिए आज हम आपको दिखाएंगे हमारी वाइफ के हाथ से बने हुए सूरती सरसिया खाजा की रेसिपी। आज आप बनावा जा रहा है सूरती सरसिया खाजा। एनी परफेक्ट माप साथ रीत हूँ तमने जानू छू। ये ते माप साथ लखी लेजो। तेनाथी खूब ज सरस सरसिया खाजा बने छे। अने वरसाद नी सीजन में उनाळा नी सीजन में मैंगो रस साथ खूब ज फाइन लगे छे। अने लींबु नीचे तो अत्यंत स्वादिष्ट लगे छे। 250 ग्राम मैंदो लेवानो छे जेना माटे। अने आ 100 ग्राम तेल लेवानुं छे। 100 ग्राम पानी लेवानुं छे। चपटी हळदर नाखवानी छे। सफेद मरीनो पाउडर छे। काळा मरीनो पाउडर छे। आ मीठू छे। हवे हूँ लोट बांधवा जई रही छुं। 250 ग्राम मैंदाना लोटमां चपटी हळदर नाखवानी। सफेद मरचू तमारा टेस्ट प्रमाणे तीखू केटलू जोईए छे ए प्रमाणे मैं अहीं 1.5 चमची नाख्यु छे। सफेद मरीनो पाउडर पण तमारा टेस्ट प्रमाणे मैं अहीं 1.5 चमची लीधी छे। मीठू टेस्ट प्रमाणे नाखवानुं छे। मीठू पण टेस्ट प्रमाणे नाखवानुं छे। હવે 100 ગ્રામ તેલ અને 100 ગ્રામ પાણીથી લોટ બાંધી દો। હવે તમે જોઈ શકો છો 100 ગ્રામ પાણી અને 100 ગ્રામ તેલથી લોટ પરફેક્ટ બંધાઈ ગયો છે। અને આ માપ પરફેક્ટ જ છે અને આ માપથી તમારે લોટ બાંધવો। જો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને એના 3 સરખા ભાગ કરી દેવાના છે। આપણે 3 સરખા ભાગ કર્યા છે। હવે 1 ભાગ લઈને એને
चार चमची तेल अने चार चमची पानी में शेकवानुं छे। હવે આપણે ચાર ચમચી પાણી લેશું, ને એમાં ચાર ચમચી તેલ નાખીશું। ત્યારબાદ ત્રણ ભાગ કરેલા લુવાનો એક ભાગ અંદર શેકાવા માટે નાના નાના ટુકડા કરીને નાખી દઈશું। ગેસની ફ્લેમ લો રાખીશું। ખૂબ જ સારી રીતે શેકવાનું છે કે જેથી આપણા ખાજા બિલકુલ બહાર જેવા જ સરસ પરફેક્ટ બને અને ક્રિસ્પી બને। આશરે 10-12 મિનિટ સુધી એને શેકવું। તમે આને 5-10 મિનિટ સુધી પણ શેકી શકો છો। જુઓ આ રીતે શેકાયેલો હોવો જોઈએ પરફેક્ટ રીતે। હવે એને ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા મૂકી દઈશું। પછી આપણે એક પાટલો લઈશું। લોટના આપણે ત્રણ ભાગ કર્યા છે, તેમાંથી બે ભાગ ત્રણ એક સરખા ભાગ કર્યા છે, તેમાંથી બે ભાગ રવા દેવાના છે અને એક ભાગને ચાર ચમચી તેલ અને ચાર ચમચી પાણીમાં શેકવાના છે। ત્યારબાદ આપણે જે ભાગ રવા દીધા છે તેમાંનો એક ભાગ પાટલા ઉપર લઈને એને પાટલાની સાઈઝનો વણી લેવો। જો એક સરખો પરફેક્ટ વણાય છે। પછી એ ભાગને સાઈડ પર મૂકી દેવો, ભાગ પણ પાટલાની સાઈઝ જેટલો વણી લેવો। ત્યારબાદ આપણે શેકેલો જે ભાગ છે તે ઠંડો પડે એટલે આની પર આમ આ રીતે પાતરી દેવો। શેકેલા ભાગને આ રીતે ફેલાવી દેવાનો। બ
રોટલાની સાઈઝ જેટલો. ત્યારબાદ બીજો મળેલો ભાગ તેની ઉપર પાથરી દેવો. પછી એનો રોલ વાળવાનો છે. આ રીતે એનો રોલ બનાવવાનો છે અને એને 1 અવર માટે સાઈડમાં મૂકી દેવાનું છે. થઈ ગયો છે લોટ, લોટ બગાડ્યાને બાંધ્યાને. હવે આપણે એના ખાજા બનાવશું મીડિયમ સાઈઝના, અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે હાઈ ફ્લેમ પર. પછી એને લો ફ્લેમ પર, મીડિયમ ફ્લેમ પર તળવા મૂકીશું. લોટ ફરીથી મસળવાનો એને સારી રીતે. પછી એના એક સરખા લુઆ પાડી દેવાના. આ મીડિયમ સાઈઝના એક સરખા લુઆ પાડી દીધા છે 250 ગ્રામ મેંદાના લોટમાંથી. 250 ગ્રામના લોટમાંથી 12 કે 13 મીડિયમ સાઈઝના લુઆ બનશે. ખૂબ હવે આપણે પાટલા પર એક લુઓ લેવાનો છે અને એને મીડિયમ સાઈઝનો વણવાનો છે. એમાં આગળથી અને પાછળથી બંને તરફથી આર પાર દેખાય એવા કાણા પાડવાના છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ ગરમ તેલમાં ફાસ્ટ ફ્લેમે ખાજા મૂકી દેવાના, પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. મોટો પેણો હોય તો 3 થી 4 મૂકવા અને નાનો પેણો હોય તો 1-1 કરીને તળવા. હવે એને એક સાઈડથી થવા દેવાના, ત્યારબાદ નીચેથી થાય એટલે એને પલટાવી દેવાના. મીડિયમ ફ્લેમ પર જ તળવાના જેનાથી અંદરથી કાચા ગળી નહીં જાય. હવે નીચેથી શેકાઈ ગયા છે એટલે આપણે એને પલટાવીશું. જો કે આપણા ખાજા તળાઈને સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે એને તેલમાંથી કાઢી લેવા અને કાણાવાળા બાઉલમાં નીતરવા મૂકી દેવા. બનકે રેડી હે આપકે લિયે સ્પેશિયલ સુરતી સરસિયા ખાજા. સેફ પૂર્વી ગાંધીજી કા બહોત બહોત શુક્રિયા, જિન્હોને હમે ઇતના ટેસ્ટી સુરતી સરસિયા ખાજા બનાના સિખાયા. અગર આપકો હમારા એ વીડિયો પસંદ આયે તો ઇસકો લાઇક શેર અવશ્ય કરે. હમારે ચેનલ ઇન્ડિયન ફૂડ સફારી કો સબસ્ક્રાઇબ કરના ના ભૂલે. થેન્ક્સ ફોર વોચિંગ.